સુરતના ઉધનામાં કાચની ફેક્ટરીમાં એક વખત નહીં પરંતુ ત્રણ વખત ચોરી થતા હવે આખે આખી ફેક્ટરી ખસેડવાની નોબત આવી ગઈ છે। જાણીએ શું છે કારણ ફેક્ટરી ખસેડવાનું। સુરતમાં ટ્રિપલ ચોરીથી કાચની ફેક્ટરી માલિકને ફેક્ટરી ખસેડવાની નોબત આવી છે। આ સુરતનો પહેલો કિસ્સો હશે કે જેમાં ચોરીની ઘટનાથી આખે આખી ફેક્ટરી ખસેડવાનું વિચારવામાં આવી રહ્યું છે। સુરતના રુસ્તમપુરાના સેહાબી કોલોનીમાં રહેતા 42 વર્ષીય અલી અજગર મોહિજભાઈ પ્રાઇમસવાળા કાચના વેપારી છે, જેઓની ઉધના રોડ નંબર 6 પર BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર C39માં JSI નામની કાચની ફેક્ટરી આવેલી છે, જ્યાં લોકડાઉન પહેલાં, લોકડાઉનમાં અને લોકડાઉન પછી પણ તસ્કરોએ તરખાટ મચાવી કિંમતી સામગ્રી ચોરી કરી ગયા હતા। એટલું જ નહીં, આ વિસ્તારનો માહોલ હવે એવો બની ગયો છે કે કોઈ પણ સમયે કંઈ પણ અઘટિત ઘટના બની શકે છે। અહીં જ્યારે જ્યારે પણ ચોરી થઈ, દરેક ચોરીની ઘટના વખતે પોલીસને જાણ કરવામાં આવી છે અને પેટ્રોલિંગ રાખવા માટે પણ ફેક્ટરી માલિકે કહ્યું હતું, છતાં ચોરીની ઘટના બનતી અટકતી નથી। અહીંના તસ્કરો જાણે પોલીસને ગાંઠતા ન હોય તેવું ટ્રિપલ ચોરી પરથી લાગી રહ્યું છે। જી, આપનું નામ, આપની ફેક્ટરી કઈ જગ્યા પર આવી છે, કેટલાની ચોરી થઈ છે અને આગળ બી કેટલી વખત ચોરીનો બનાવ બન્યો છે? મારી ફેક્ટરી ઉડના રોડ નંબર 6 સિટી ઇન્ડસ્ટ્રીયલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવે છે। બ્લોક નંબર C39 છે ને D39 છે। આગળ પણ એકવાર ચોરી થઈ છે, લોકડાઉનમાં બી ચોરી થઈ છે અને આ થર્ડ ટાઈમ પાછી ચોરી થઈ છે। આગળ બી અમે કમ્પ્લેન કરેલી, સેકન્ડ ટાઈમ બી લોકડાઉનમાં બી પોલીસવાળા આવેલા બધું જોઈ ગયા, થર્ડ ટાઈમ બી અમે લોકો હમણાં જે થયું છે એના અંદર બી આગળ કીધેલું કે સાહેબ યાર લાગે છે એવું, આ લોકો બહુ ચહેર પર થાય, થોડી પેટ્રોલિંગ કરો અહીંયા તમે, અમને બી ડર લાગે છે રાતે 8-9 વાગે અહીંયાથી નીકળીએ છીએ। તો પછી બી તે છે અમને 18 ફેબ્રુઆરીએ સવારે 8:30 વાગે છોકરાએ ફેક્ટરી ખોલી તો જોવા આવ્યો તો અહીંયા જોયું કે શટલ તૂટેલું હતું, તો એનો મને ફોન આવ્યો કે ભાઈ લાગે ચોરી થઈ છે, આખું શટલ તૂટેલું છે, આગળના નચોકરા કાપી કરેલા છે, તાલા રોડ પર ફેંકેલા હતા ને મોટું ખંજર જેવું બી બહાર પડેલું હતું, એટલે અંદર જો માણસને સુરાતો તો મારી જ કરતે, એટલે એ હિસાબે અંદર આવીને જ્યારે છોકરા નીચેથી જોયું ને તો જોયું રખી ફેક્ટરીના આગળના ગ્લાસોને બધું તૂટેલું હતું, ને અંદર આવીને એ મને ફોટા મોકલા બહારથી પાડીને, તો જોયું તો અંદરથી લેપટોપ, મારું પ્રિન્ટર, મારું CPU અને DVR એ લઈ ગયા છે, ને અંદર ફેક્ટરીમાંથી બી સામાનો બધું ચોરી ગયા છે, ડ્રિલ મશીન, ગ્રાઇન્ડર, અમુક બધા બીજા પાર્ટસો છે એ બી ચોરી ગયા છે, ને હમણાં મારું રિસન્ટલી એક ચાઇનાથી મારું કન્સાઇનમેન્ટ આવેલું એના અંદરથી બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકો ચોરી ગયા છે, બધું મોંઘી વસ્તુઓ, એટલે લગભગ 1.5-2 લાખ રૂપિયાની તો નોર્મલ મારી ઓફિસનું છે ને બીજું બધું તો અલગ જ છે ચોરીમાં। જી, આગળ બી ચોરીના બનાવ બન્યા હતા, તમે પોલીસને ફરિયાદ કરી હતી, કેટલાની ચોરી થઈ હતી આગળ? આગળ બી સેમ એ લોકો મારું 2 મોબાઈલ ઉચકી ગયા હતા, પ્રિન્ટર લઈ ગયેલા અને આગળ બી મારું CPU ઉચકી ગયા હતા એ લોકો, ત્યારે બી અમે કમ્પ્લેન કરેલી હતી સાહેબને, અને લોકડાઉનમાં બી એ લોકો આવેલા તો લોકડાઉનમાં બી એ લોકોથી પ્રિન્ટર ને બધું તો નહીં ઉચકાયું, પણ બધું બીજું બધું અહીંયાથી ચોરી ગયા લોકો, અંદરથી ડ્રિલ મશીન, ગ્રાઇન્ડરની એ બધું ચોરી ગયા, લોકડાઉનમાં બી સેમ થયેલું। પછી પોલીસે ત્યારે અમને કીધેલું કે હવેથી તમે ફેક્ટરી ખોલી દો, તો પછી અમે ફેક્ટરી ચાલુ રાખી લીધી, એના હિસાબે ચાલતું હતું આ કામ। તો પોલીસ દ્વારા કેવા રિસ્પોન્સ મળે કે 3-3 વખત ચોરી થઈ છે? પોલીસનો સપોર્ટ તો ફૂલ છે, પણ હવે અહીંયા એરિયો જેવો છે સાહેબ કે રાતે તમે 8-9 વાગે અહીંયાથી પાસ થાવ તો તમને પોતાને ડર લાગે, જો કાર નહીં હોય ને તમે એકલા જાઓ તો કોઈ માણસ તો તમને સાથે જોઈએ જ્યાંથી જતા, એવી હાલત છે એકદમ જ, એમ કહે તો એટલું હવે તો એમ છે કે દિવસમાં બી ગભરાટ થાય એવું છે, કારણ કે આ લોકોનો કોઈ ભરોસો જ નથી અહીંયાથી, એ હિસાબની હાલત છે, ક્યારે બી કોઈને કંઈ મારી દે કરી દે, એટલે અમે લોકો હવે વિચારીએ છીએ આ વર્ષ હશે તો અહીંયા ફેક્ટરી રાખીશું ને તો શિફ્ટ કરી દઈશું, કારણ કે લાઈફની બહુ પ્રોબ્લેમ છે, ડેટની પ્રોબ્લેમ છે એમ જોવા જઈએ તો। પોલીસનો ડર જ ન હોય તેમ તસ્કરો બેફામ બની ચોરી કરી રહ્યા છે, જેના ત્રાસથી ફેક્ટરી માલિક કંટારી ગયા છે। અહીં રાત્રે તો શું, દિવસે પણ ચોરી સિવાય અન્ય ઘટનાઓ બની શકે છે તેવું વાતાવરણ થઈ ગયું હોવાનું ફેક્ટરી માલિકે જણાવ્યું હતું। અત્યાર સુધીની ટ્રિપલ ચોરીમાં તસ્કરો લેપટોપ, પ્રિન્ટર, CPU, ગ્રીલ મશીન તેમજ અન્ય કિંમતી સામગ્રી ચોરી ગયા છે અને તસ્કરો પોલીસ પકડમાં પણ આવ્યા નથી, ત્યારે હવે ચોરીની ઘટનાથી જો ફેક્ટરી ખસેડવાની વાત થાય તો તસ્કરોએ બહુ કરી કહેવાય। હાલ તો પોલીસની કામગીરી સામે અહીં મોટો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે જોવું એ રહ્યું કે હવે પછીની પોલીસની કામગીરીથી ફેક્ટરી જ્યાંની ત્યાં રહેશે કે ખસેડાશે તેના પર સૌની નજર રહેશે। મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।